ભાજપે પાટીદાર સમાજના નેતાઓ માટે વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે અને આરોપ લગાવી રહ્યા છે બની ગજેરા. કેમ પાટીદાર સમાજને લઈને બની ગજેરા ભાજપ પર ભડક્યા છે? ભરત બોઘરાને શું સલાહ આપી રહ્યા છે અને રૂપાલાનો જે વિવાદ છે તેને લઈને વધુ કયા સાત ભાજપના નેતાઓની સંડોવણી છે તેનો ખુલાસો કરતા બની ગજેરાએ શું કહ્યું તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે ભાજપના નેતાનું નામ ચર્ચામાં આવ્યું, વિવાદમાં આવ્યું અને તે નામ હતું ભરત બોઘરાનું. ચર્ચા ઉઠી કે ભરત બોઘરા આખા વિવાદ પાછળ જવાબદાર છે. આ ચર્ચા ઉઠતા ભરત બોઘરાનું નિવેદન પણ સામે આવ્યું કે આખા મામલા પાછળ જો તેમનો ક્યાંય કોઈ હાથ હોય તો તે જાહેર જીવન છોડી દેશે. ત્યારે હવે ભરત બોઘરાના નિવેદન પર બન્ની ગજેરાની પ્રતિક્રિયા સામે આવી છે અને આખા વિવાદમાં ભાજપ પાટીદારોને ફસાવવા માસ્ટર પ્લાન રમી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. શું કહે છે બન્ની ગજેરા, આવો સાંભળીએ. જોયું ને, આ દિવસની રાહ જોઈને બેઠો હતો. મેં પહેલા વિડીયોમાં કીધું હતું કે પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં ક્ષત્રિય સમાજને ભડકાવવામાં કે ક્ષત્રિય સમાજનું આંદોલન વધારે ઉગ્ર કરવામાં ભરત બોઘરાનું નામ આવ્યું. પટેલ સમાજનો નેતા છે ને, કદ્દાવર નેતા, રાજકોટ કે પોરબંદર સીટ ઉપર આજ ભરત બોઘરાનું નામ એનાઉન્સ થવાનું હતું, ન થયું. ક્યાંક ને ક્યાંક ભરત બોઘરાને દુઃખ લાગ્યું હોય ને સાહેબ. પાટીદારના નેતાઓ પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને મરી જાજો. જો ભરત બોઘરા સામે આંગળી ચીંધાતી હોય અને ભરત બોઘરાનો ક્યાંય એમાં વાક ન હોય અને ભરત બોઘરા એવું સ્ટેટમેન્ટ આપે કે હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું, આમાં મારો કોઈ વાક નથી, અને પાટીદાર સમાજના નેતાઓ કદાવર કેન્દ્રના ને ગૃહના ને ગુજરાતના ને મંત્રીમંડળના ને બધા જો ચૂપ બેઠા હોય ને તો આમાં વિચારવા જેવી બાબત છે. ક્ષત્રિય સમાજના નેતાઓ તો ખતમ કરશે. જુઓ તમે, ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા. રાજ શેખાવત કે કાલે હું કમલમનો ઘેરાવો કરીશ, રાજ શેખાવતની અત્યારે અટકાયત થઈ ગઈ અને શેરસિંહ રાણા કે અમે શાંતિથી આંદોલન કરવા માગીએ છીએ, અમે રાજ શેખાવતને આયરે નથી, રાજ શેખાવત એની રીતે આંદોલન કરશે. આ બધાની વચ્ચે બધું જે કુકડું હોય ક્યાં આવ્યું? પાટીદાર સમાજના નેતા ઉપર. પરસોત્તમ રૂપાલા ક્યાંના? પાટીદાર. ભરત બોઘરા ક્યાંના? પાટીદાર. હજી હાથ નેતાઓની સંડોવણી છે, બે મહિલા એક યુવાન અને બાકીના કદાવર નેતાઓ. મને નથી લાગતું આમાં ભરત બોઘરાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોય. આ ભરત બોઘરાનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે, આ રૂપાલા સાહેબનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે. આ ગુજરાતમાંથી જેમ ક્ષત્રિય સમાજ, કોંગ્રેસ છે ને, કોંગ્રેસ કેન્દ્રમાં ક્ષત્રિય સમાજના ઘણા કદાવર નેતાઓની સીટ ફાળવતી, જી અત્યારે રિપીટરમાં ભાજપ ન ફાળવતી. જેમ ક્ષત્રિય સમાજનું નેતૃત્વ ભાજપે ખતમ કર્યું એમ હવે પાટીદાર સમાજનો વારો છે. આ ભૂલાય નહીં, આ તમારે ભૂલવું જોઈ નહીં. પોરબંદર સીટ ઉપર જયેશભાઈ રાદડિયાનું વર્ચસ્વ ખતમ કર્યું, ભરત બોઘરાનું રાજકોટ સીટ ઉપર વર્ચસ્વ ખતમ કર્યું, રમેશ ધડુકને તો હવે ઉંમર થઈ ગઈ એટલે એનું વર્ચસ્વ હાવ ખતમ જ કરી નાખ્યું. બહુ વિચારવા જેવી બાબત છે મિત્રો. હજી જોજો, પાટીદાર સમાજના જે કદાવર નેતાઓ આમ કોલર ટાઈટ કરીને નીકળતા ને કોઈ બાપને જવાબ ન દેતા ને, જો તમારો તમારી માથે જ આવ્યું બધું. અમે જ્યાં બેઠા બેઠા જોઈશું, બધું તમારી માથે આવશે બધું. હવે ભરત બોઘરા શું કરશે? ભરત બોઘરાએ તો નિવેદન દઈ દીધું કે ભાઈ હું જાય જોઈને છોડવા તૈયાર છું. અરે મારા સાહેબ, તમારી માથે ક્યાં સાબિત થયું તું કે તમારે આવા નિવેદન દેવાની જરૂર હતી? તમારે કોઈ પ્રકારનો ખુલાસો કરવાનો જ નહોતો. ઈ બધાય તો મીડિયા વાળા તો હવામાં તીર મારતા હતા, તમે માથે લઈ લીધું ને. આ તમારે લેવાનું જ નહોતું કારણ વગરના. ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આઈબી નો રિપોર્ટ આવ્યો. આઈબી છે ને, આઈબી ઈ આખા ભારતનું ભાજપ પાસે સરકાર પાસે બહુ એક નંબર છે. ગમે જ્યાંથી ગમે ગોતી આવે, આનું કામ આમ કહી દો, આનું કામ આમ કહી દો, તો એને કયો ચહેરા બહાર પાડી દે. તમારા તાકાત જ હોય ને તમે તમારી તો એકવાર નામ બહાર પાડો. બાકી પાટીદાર સમાજના નેતાઓને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો અને હજી અમારા આ મળતિયા નહીં સમજે ને, હજી એટલે ગુલામી કરવાની. જય સરદાર. અહેવાલ માટે તમારું શું કહેવું છે?
તેમણે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.